ના પ્રદૂષણમાં કયા ભાગમાં થોડું બાકી હતું એ આજે જોઈએ. આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ. ગયા ભાગમાં આપણે જોયું કે ભૂમિના પ્રદૂષણ કેટલી જગ્યાએ વધતા જાય છે. કારખાનાઓમાં, ઉદ્યોગોમાં જે કેમિકલ વાળું પાણી હોય છે ગમે ત્યાં જમીન ઉપર છોડી મૂકવામાં આવે છે. ગટરોના પાણી પણ ગમે ત્યાં ખુલ્લી જગ્યાઓમાં છોડી મૂકવામાં આવે છે. એના કારણે જમીનનું પ્રદૂષણ વધે છે. અમુક જગ્યાએ ખેતરોમાં પાણી પિયત કરવા માટે પણ આવા પાણીનો ઉપયોગ થાય તો જમીનનું પ્રદૂષણ થાય છે, જેના કારણે ઘણા બધા રોગો થાય છે. એ પાક ઉત્પાદન થાય પાક અનાજ આપણે ખાવાથી પણ આપણા શરીરમાં વિવિધ રોગો થાય છે. ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ તેના વિશે, આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. તો આપણે આ ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ તેમાં ઘણા બધા પરિબળો રહેલા હોય છે. એમાં એક કે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ ઓછો કરી નાખવો, એટલે કે પ્લાસ્ટિકની કોથળીઓ જે પોલિથીન કહેવાય છે એના વપરાશના કારણે ભૂમિનું પ્રદૂષણ વધારે થાય છે. કારણ કે પ્લાસ્ટિકની કોથળીઓ જમીનમાં ભળતી નથી. જેમ આપણે ઘણું બધું ખાતર હોય છે, સાણિયું ખાતર છે કે વિવિધ કુદરતી વનસ્પતિઓ છે, પાંદડાઓ છે, એ જમીનમાં નાખી પછી પાંદડાઓ કે ખાતર આપણને જળતું નથી. એટલે એનો મતલબ એમ કે જમીનમાં ભળી ગયું છે, એટલે જમીન સાથે ભળી જાય એ જમીન સારી ફળદ્રુપ થાય. પણ પ્લાસ્ટિક એને કાંટો પોતીને દાટવામાં આવે પણ એને પછી થોડાક સમય પછી એને બહાર કાઢવું તો જેવું પ્લાસ્ટિક હતું એવું ને એવું બહાર નીકળે. એટલે એનો મતલબ એમ જમીનમાં ભળતું નથી. એને સળગાવવાથી હવા પ્રદૂષિત થાય અને સળગાવવાના કારણે જે બીજો ઘન કચરો પડ્યો રહે એના કારણે જમીન પણ પ્રદૂષિત થાય છે. એટલે કેમિકલ વાળું જે પાણી છે ગમે ત્યાં છોડવામાં આવતું હોય છે પણ એનો ઉપયોગ જ ઓછો કરી નાખો તો એટલું એ કેમિકલનો વપરાશ ઘટશે. બીજું કે પ્લાસ્ટિકની કોથળીઓ પણ તમે ઉપયોગ ઓછો કરી નાખો, જરૂર પૂરતી જ એને લેવી જોઈએ. આપણે બજારમાં જઈએ છીએ આપણને ખબર છે ઘણી બધી વસ્તુ લાવવાની છે તો આપણે ઘરેથી કાપડની થેલી લઈ જઈ શકીએ જેમાં આ બધી વસ્તુ આવી શકે છે. આવી રીતે એનો ઉપયોગ ઘટાડી શકાય છે. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. જ્યાં ઉપજાઉ જમીન હોય, જ્યાં સારી એવી ખેતી થતી હોય તો એવી જમીન ઉદ્યોગો માટે પસંદ કરવી જોઈએ નહીં. અથવા સરકારે પણ એવા કાયદાઓ રાખવા જોઈએ કે બંજર જમીન હોય જ્યાં કશું ઉત્પાદન થતું નથી એવી જગ્યાએ ઉદ્યોગો સ્થપાય એના માટેના કાયદાઓ બનાવવા જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ એટલે કે વૃક્ષો ઉગાડવા જોઈએ. વૃક્ષો તમે ઉગાડશો તો એના કારણે જમીનનું ધોવાણ ઘટશે, હવા શુદ્ધ થશે અને જે વાતાવરણ બગડે છે કોઈ વાયુ કે કાર્બન ડાયોક્સાઇડ તો એનું પ્રમાણ પણ ઓછું થઈ જાય અને સ્વચ્છ હવા મળશે. એટલે બને એટલું પર્યાવરણનું આપણે રક્ષણ કરવું જોઈએ. વૃક્ષો ઓછા કપાય એવા પ્રયત્નો કરવા જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. જે રાસાયણિક ખાતરો છે, યુરિયા છે, ડીઓપી છે, મલ્ટી છે, આવા વિવિધ પ્રકારના ઘણા બધા બજારમાં આવા ખાતરો મળે છે જે નાખવાથી ખેતરમાં વિવિધ પાક જે હોય એનું ઉત્પાદન બમણું થઈ જાય છે. પણ લાંબા ગાળા પછી આ ખેતરનો એક જ ધારો ઉપયોગ કરો એટલે જમીનનો પોટાશ નથી રહે, એમાં જે સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે જેના કારણે જમીન ફળદ્રુપતા ખોઈ બેસે અને ઉત્પાદન ઓછું થઈ જાય અને જમીન બગડે. આવી ઘટના ન પડે એના માટે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જૈવિક ખાતરો એટલે કે દેશી ખાતરો વાપરવા જોઈએ. એટલે કે કોઈ જગ્યાએ વૃક્ષો ઘણા બધા છે એના પાંદડા ખરી જાય તો એને કોઈ ખાડામાં નાખી દેવા જોઈએ. એની સાથે ગાય કે ઘણા બધા પ્રાણીઓના જે પેશાબ છે, સાણ છે, એ બધું એક ખાડામાં ભેગું થાય અને એમાંથી જે ખાતર બને છે એનો ખેતરમાં ઉપયોગ કરવો જોઈએ. બીજું છાણિયું ખાતર એ દેશી ખાતર કહેવાય છે. ઘણા બધા ગામમાં પ્રાણીઓ હોય છે, પશુપાલન વ્યવસ્થા કરતા હોય, પશુપાલન કરતા હોય, એમના પાસે ઘણા બધા પ્રાણીઓ હોય, એ આવા છાણિયા ખાતરનો એ ઢગલો કરીને રાખતા હોય, એ છાણિયા ખાતર ખરીદીને આપણે ખેતરમાં એ ખાતર નાખીએ દેશી ખાતર તો પણ જમીનની ફળદ્રુપતા ટકી રહે છે અને એમાં વધારો
થાય છે. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી. ખેતરમાં પાક ઉત્પાદનનો વધારો થાય એટલે આપણે રાસાયણિક ખાતરો વાપરી એની સાથે સાથે એમાં જીવાતો જીવ જંતુઓ પણ ઘણા બધા હોય છે. ઈયળો છે, વિવિધ પ્રકારના જીવ જંતુઓ પાકને નુકસાન કરતા હોય છે. એના માટે આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ જંતુનાશક દવાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી ઘણા બધા પર્યાવરણ અને વાતાવરણને નુકસાન થાય છે, જે ઘણી હવા પણ બગડે છે અને ધીમે ધીમે આ શ્વાસમાં આવવાથી આપણી શારીરિક રચનામાં પણ કોઈક સમયે નુકસાન જાય છે. એટલે બને ત્યાં સુધી જંતુનાશક દવાઓ જે બહુ જ ઝેરી દવાઓ હોય છે, કેમ કે સૂક્ષ્મ આવા નાના મોટા જીવજંતુઓને મારવા માટે બનાવ્યું હોય છે, પણ આપણા શ્વાસમાં આવવાથી આપણને પણ નુકસાન થઈ શકે. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરીને તેનો નાશ કરે કે ફરીવાર ઉપયોગમાં કરવો જોઈએ. ઘણા બધા એવા પણ ઉદ્યોગો ચાલે છે જે નકામો વેસ્ટ કચરો હોય એનો સંગ્રહ કરે છે અને એને રિસાયકલ કરે, એટલે કે ફરીથી એનો ઉપયોગ થાય એવું કરવામાં આવે છે. એટલે નકામા જે પ્લાસ્ટિકના કચરા હોય, લોખંડના હોય કે વિવિધ પ્રકારના ઘણા બધા કચરા હોય, એવા ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરી તેને નાશ કે ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક છે, આવી ઘણી બધી વસ્તુઓ છે જેનો નાશ કરીને એને ફરીથી એને વસ્તુ ગમે ત્યાં ફેંકી દીધા વગર ફરીથી એનો ઉપયોગ કરીને નવી વસ્તુ બનાવી શકાય. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો. જૂની જમાની આપણી ઘણી બધી આદતો હતી જે વડીલો દ્વારા આપણને આ બધી જાણવા પણ મળે છે. એવી પરંપરાગત સ્ત્રોતો પણ ઘણા છે. ખેતીમાં જમીન ખેડવાની બાબતમાં એ પણ પરંપરાગત સ્ત્રોત પ્રમાણે ખેતી થતી હતી. એમાં પાક ઉત્પાદન લેવામાં આવતું હતું, પિયત પણ કરવામાં આવતું, કુવા બનાવીને સિંચાઈ કરીને. હાલમાં કેનાલો છે એટલે એના પાણીનો ઉપયોગ થાય છે, પણ કેમિકલ અને ગટરવાળો પાણીનો ઉપયોગ ખેતીમાં કરવો જોઈએ નહીં. જેમ કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. લીલો પડવાશ એટલે કે જ્યાં ઘણા બધા વૃક્ષો ઉગાડેલા હોય, એના પાંદડા પડ્યા હોય, ખરી ગયા હોય, તો એ બધા પાંદડાને એકઠા કરીને લીલા પાંદડા પણ આપણે એકઠા કરી શકીએ અને ખાડામાં નાખીને એમાં પાણી મિશ્રિત કરીને એ જાતનું ખાતર પણ બનાવી શકાય છે. એવી રીતે નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ. જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ, આ એક ટેકનોલોજી છે. કે ટપક સિંચાઈ પદ્ધતિ એવી પદ્ધતિ છે જેના લીધે પાણીનો બચાવ થાય. અમુક સમયે દરેક ખેતરમાં ધોરિયા બનાવીને પાણીને પિયત કરવામાં આવે, આખું ખેતર પાણીથી ભરવું પડે, એટલે આખા ખેતરમાં પાણી ફેરવવું પડે. પણ ટપક સિંચાઈ પદ્ધતિથી શું લાભ થાય કે એમાં પાણીનો બચાવ થાય છે અને જ્યાં છોડવો હોય એ જ જગ્યાએ એ પાણી ટપકે એવી વ્યવસ્થા કરીને ટપક સિંચાઈ કરવામાં આવે છે, જેથી ટીપે ટીપે એમાં પાણી ભરાય અને ઓછા પાણીમાં આખા ખેતરના બધા પાકને મૂળમાં એ પાણી જાય છે, જેથી કરીને બીજી બધી જમીનમાં આપણે પિયત કરવું નથી પડતું, જેમાં સમયનો બચાવ થાય છે, પાણીનો પણ બચાવ થાય છે અને જમીનમાં વધારે પિયત ન થતા જમીન એક જ ધારી ઉપજાઉ રહે છે અને ફળદ્રુપ રહે છે અને પાક સારો સારો મળે છે. આવી રીતે ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે આવી વિવિધ પ્રકારની ટેકનોલોજી અને તમારા વિચારોને એમાં જોડીને સારી એવી ભૂમિ પ્રદૂષણ તમે અટકાવી શકો છો. નવી નવી રિસાયકલિંગ કરીને જૂની પુરાણી જે પ્લાસ્ટિક જેવી વસ્તુઓને ફરીથી એમાંથી નવી બનાવી શકાય અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને પણ આપણે ભૂમિ પ્રદૂષણ અટકાવી શકીએ છીએ. આ સિવાય હવે બીજું એક પ્રદૂષણ છે, ધ્વનિનું પ્રદૂષણ. ધ્વનિ એટલે શું એ તો બધાને ખબર હશે. ધ્વનિ એટલે ઘોંઘાટ, જે અવાજ, જ્યાં ખૂબ ઘણો બધો અવાજ થતો હોય એટલે આપણે કાન બંધ કરવા પડે. એ ક્યારે બંધ કરવા પડે, એનું વધારે પડતો અવાજ થઈ જાય તો આપણને કાનને અસર થાય છે અને એના કારણે અમુક સમય બહેરાશ પણ આવી જાય અને આપણો સ્વભાવ વધારે અવાજના કારણે શું થાય, ચીડિયા પણ થઈ જાય, ઝઘડાળું પણ થઈ જાય. તો આ ધ્વનિ પ્રદૂષણ કેવી કેવી રીતે ફેલાતું હોય છે એના વિશે જોઈએ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત
ઘણી પ્રદૂષણનો ખૂબ મહત્વનું છે. વાયુ એટલે હવા, હવા પ્રદૂષણ, પછી જળ પ્રદૂષણ, એ સિવાય આ ધ્વનિ પ્રદૂષણ પણ છે, જેના કારણે પણ ઘણું બધું પ્રદૂષણ જોવા મળે છે. હાલના સમયમાં ધ્વનિ પ્રદૂષણ વધતું જ જાય છે, ઘોંઘાટીયું વાતાવરણ વધતું જ જાય. કેવી રીતે? તો કે કારખાનામાં ચાલતા યંત્રો, કારખાનામાં ચાલતા યંત્રો એક જ ધારા 24 કલાક ચાલતા હોય છે, અને ત્યાં કામ કરનાર માણસને અવાજ સાંભળવાનો છે, જેના કારણે મનુષ્યને વહેરાશ કે ચીડિયાપણું કે વ્યક્તિનો સ્વભાવ બદલી જાય છે. એક ધ્વનિ પ્રદૂષણ છે. વાહનોના કારણે જે અવાજ થાય છે, વાહનો અતિશય વાહનો શહેરો શહેરોમાં તમે જો એક જ ધારા ઘણા બધા વાહનો પસાર થતા હોય છે. આ બધા વાહનોના કારણે પણ એક જ ધારો ઘણો બધો અવાજ આવતો હોય છે. વાહનોના યંત્રનો અવાજ આવે, હોર્ન વગાડતા હોય, અને આવી રીતે ઘણો બધો ઘોંઘાટ થતો હોય છે. આ બધાનો અવાજ ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ કરે છે. આવી રીતે કારખાનાના ચાલતા યંત્રોનો અવાજ લાંબા ગાળા પછી જેમ ઘસાતા જાય, એમ એને સર્વિસ કે રિપેર ન કરાયા હોય તેનો અવાજ તીવ્ર થતો જાય છે. એવી રીતે વાહનોમાં પણ એવું હોય છે કે એને પણ સમયસર જો એને ધ્યાન રાખવામાં ન આવે તો એનું યાંત્રિકીકરણ ખરાબ થતું જાય અને એનો અવાજ તીવ્ર થતો જાય, જેના કારણે અવાજનું પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. હવે ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં માણસોનો હાથ પણ ઘણો બધો હોય છે. નવી ટેકનોલોજી શોધખોળ થાય છે એટલા માટે, અને એ સિવાય ઉત્સવ પ્રિય પણ માનવી છે, જેના કારણે પણ ધ્વનિ પ્રદૂષણ વધારે થાય. ભારતની એટલે આપણી પ્રજા પણ અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે, જેના વાર્ષિક રીતે ઘણા બધા ઉત્સવો વર્ષમાં ઉજવતા હોય છે, અને આ ઉત્સવમાં ઘણા બધા લાઉડસ્પીકરો, ઢોલ નગારા, ડીજેના તાલે ઘણો બધો આનંદ મનોરંજન કરતા હોય છે, જેના કારણે આ ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાતું હોય છે. તો આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે. આ બધા ઉત્સવો ઘણા બધા ઉજવાય છે, જેમાં ભારતમાં પણ ઘણા બધા ઉજવાય છે, જેમાં છે ગરબા છે, જે ખાસ કરીને ગરબા નવે નવ મહિના ગરબા ડીજેના તાળે ગુવાતા હોય છે. કોઈ ચૂંટણીમાં કોઈ જીતી ગયું હોય તો ફટાકડા ફોડીને ડીજેના તાળે અવાજ કરતા હોય છે. રાત્રિના સમયે 2 વાગ્યા સુધી ડીજે વાગતા હોય છે. લગ્ન પ્રસંગોના સમયે કે વિવિધ ઉત્સવો, જન્મના સમયે કોઈ બાળકનો જન્મ થયો હોય તો જન્મ ઉત્સવ હોય, તો આવી રીતે કોઈ ચૂંટણીમાં જીતી ગયું હોય, વિજય થયો હોય, ત્યારે પણ આવા વિવિધ પ્રકારની ઉત્સવોમાં આપણે ઘણા બધા ડીજેના તાલે કે વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોઈએ છીએ, જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડ બાજા ઢોલ વગેરે ગણી શકાય. વગાડવાથી ડીજે દ્વારા ધ્વનિનું પ્રદૂષણ થાય છે. બેન્ડ બાજા, ઢોલ નગારા, ફટાકડા ફોડવા, અને હાલમાં જે મોટા ભાગે જોવા મળે છે મોટા મોટા ડીજેના તાલે દરેકના પ્રસંગો થતા હોય છે. ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. હાલમાં હવે તેના સમયમાં પણ ચૂંટણી ધીમે ધીમે નજીક આવે છે, તો ચૂંટણી આવશે ત્યારે પણ એના પ્રચાર કરવામાં પણ ઢોલ નગારા અને ડીજે વગાડવામાં આવે છે. તેનો ભાષણ આપવા માટે પણ ઘણી જગ્યાએ એમાં અવાજ અને ધ્વનિ પ્રદૂષણ થશે, અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે પણ એક અલગ ઉત્સવ ફટાકડા ફોડીને ડીજે દ્વારા મોટા મોટા લાઉડસ્પીકરો વગાડીને પણ ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવે છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રી વાહનો મોટા પ્રમાણમાં છે, તો શહેરોમાં સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ થાય છે. કારણ કે જેટલું શહેરી ગામડાઓમાંથી મોટા ભાગની પબ્લિક હવે શહેરોમાં વસવાટ કરે છે. શહેરોમાં વસવાટ કરે એટલે મકાન કઢાવે, ગટરનું આયોજન કરેલું હોય ઘરની આજુબાજુ, બીજું કે એની પાસે સાધન હોય, દ્વિચક્રી વાહન હોય અથવા ફોર વ્હીલ હોય, આવા વિવિધ પ્રકારના સાધનો હોય, અથવા કોઈ સાધન ના હોય તો એ કોઈ બસમાં પણ અવર જવર કરતો હશે. એટલે ટૂંકમાં ટૂંકમાં કોઈ પણ એવા યાંત્રિક સાધનનો ઉપયોગ કરશે શહેરમાં રહે, એટલે શહેરની વસ્તી વધશે. શહેરની વસ્તી વધે એટલે ત્યાં વસતા ત્યાં જે યાંત્રિક સાધનો છે, બસ, રિક્ષાઓ, દ્વિચક્રી વાહનોનું પ્રમાણ પણ વધશે, અને એનું પ્રમાણ વધે એટલે ઘોંઘાટ પણ વધે, અવાજનું પ્રદૂષણ થાય, જે ધ્વનિ પ્રદૂષણ કહેવાય છે.
અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. શહેરોમાં જોઈએ તો અમુક જગ્યાએ મોટા મોટા, હવે તો મોટા ભાગના શહેરોમાં દરેકની પાસે કોઈ ને કોઈ વાહન તો હોય જ. આ વાહન એ મન ફાવે એવી જગ્યાએ પાર્કિંગ કરી નાખે છે. શહેરોમાં તો કડક નિયમો હોય છે કે નો પાર્કિંગના બોર્ડ માર્યા હોય, વિવિધ પ્રકારના નિયમો કાયદાઓ હોય છે, પણ એનું પણ ઉલ્લંઘન થતું હોય છે, એનું પણ પાલન માણસો કરતા નથી. જેના કારણે આ નો પાર્કિંગ જેવા વ્યવસ્થામાં પણ તમે સાધન પાર્કિંગ કર્યું હોય અને એના કારણે ઘણી અડચણરૂપ થાય, ઘણા વાહનોને અવર જવર કરવા તકલીફ પડે અને મોટો ઘોંઘાટ થતો હોય છે. એટલે આવી રીતે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે પણ આપણે ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ, જે આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.